નર્મદા જિલ્લામાં ધારીખેડા ખાતે નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ ખાતે અંદાજે રૂપિયા 60 કરોડના ખર્ચે નવનિર્મિત 45 KLPD ઇથેલોન પ્લાન્ટનું નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે કરેલું ઉદ્ઘાટન. નર્મદા સુગર ધારીખેડા ખાતે 65 કરોડના ખર્ચે મોનાલિસમાંથી ઇથેલોન બનાવવાનો પ્લાન્ટ ઉદ્ઘાટન કરતા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ. ભરૂચ અને નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદા સુગર ધારીખેડા ખાતે 65 કરોડના ખર્ચે મોલાસીસમાંથી ઇથનોલ બનાવવામાં 45 KLPDના ડિસ્ટિલરી પ્રોજેક્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી નીતિન પટેલ રિબિન કાપીને અને તકતીનું આવરણ કરીને કર્યું હતું. આજે સવારે નીતિન પટેલ હેલિકોપ્ટર દ્વારા રાજપીપરા ખાતે આવી પહોંચ્યા હતા. જિલ્લા કલેક્ટર IK પટેલ તથા DDO ડૉક્ટર જીન્સી વિલિયમ તથા જિલ્લા ભાજપના પ્રમુખ ઘનશ્યામ દેસાઈ અને શહેર પ્રમુખ કમલેશ પટેલ દ્વારા મુખ્યમંત્રી નીતિન પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાંથી મોટરમાર્ગે ધારીખેડા નર્મદા સુગર પહોંચતા નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલ, નવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને સહકાર મંત્રી ઈશ્વર પટેલનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે છોટા ઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ગુજરાતના આ સૌ પ્રથમ પ્લાન્ટને ખુલ્લો મૂકતા જણાવ્યું હતું કે ગુજરાતની સહકારી પ્રવૃત્તિઓમાં અને ખાસ કરીને ખાંડ સુગર મિલોમાં આધુનિક ટેકનોલોજીનો અહીં પ્રથમ ઉપયોગ કરીને શેરડીના પિલાણમાંથી સીધે સીધું ઇથનોલના ઉત્પાદનનો પ્રારંભ થયો છે. શેરડીના પિલાણમાંથી અગાઉ બાય પ્રોડક્ટ તરીકે મોલાસીસ જે નીકળતી હતી તેની કિંમત વધુ મળતી ન હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના વડાપ્રધાન તરીકેના પ્રથમ કાર્યકાળ દરમિયાન તેમની દીર્ઘદ્રષ્ટિથી ખેડૂતોની આવક વધારવાના લક્ષ્ય સાથે અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી શેરડીના પોલાણમાંથી સીધે સીધું ઇથનોલ બનાવવાનું અને ભારત સરકારની ઓઇલ કંપનીઓને તેની સીધી ખરીદી કરીને 10% જેટલું ઇથનોલ બળતણ ફરજિયાતપણે ઓઇલમાં મિક્સ કરવાના લીધેલા નિર્ણયને લીધે વિદેશી હુંડિયામણની પણ આપણે બચત કરી રહ્યા છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાકલ કરી છે કે દેશના દરેક આવા કારખાનાઓમાં મોલાસીસ અને ઇથનોલ બનાવી વડાપ્રધાનના આ હાકલને નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલે ગુજરાત સુગરની ફેક્ટરીમાં સૌ પ્રથમ નર્મદા સુગરનો પ્લાન્ટ બનાવેલ પહેલ કરી છે. તે બદલ ઘનશ્યામ પટેલને અભિનંદન પાઠવી નર્મદા સુગરની કામગીરી બિરદાવી હતી. આ પ્રસંગે નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે શેરડીના રસમાંથી સીધો સેવી મોલાસીસ બનાવતી નર્મદા સુગર ગુજરાતમાં પ્રથમ અને દેશની ત્રીજી ફેક્ટરી બની છે. કેન્દ્ર સરકારે પેટ્રોલમાં ઇથનોલ 10% ઉમેરવાની છૂટ આપી છે. તેના કારણે બહારથી આવતું પણ આમ લાવવું પડતું ફ્રૂડ ઓઇલનું મન પણ બચત થશે. જ્યોતિ જગતાપ, JDSTV, રાજપીપરા. ગુજરાતના સહકારી ખાંડ ઉદ્યોગમાં આજે એક નવો સુવર્ણ કામ ઉમેરાયું છે. નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી તરફથી અત્યાર સુધી જે સુગર મિલ ચાલતી હતી એ સુગર મિલ તરફથી એક નવો આખો પ્રોજેક્ટ, જે ગુજરાતમાં પ્રથમ નંબરનો અને દેશમાં ત્રીજા નંબરનો બન્યો છે, એવા સુંદર એક અદ્યતન ટેકનોલોજીવાળા અને લગભગ 65 કરોડ રૂપિયાના ખર્ચે જેનું નિર્માણ થયું છે, એવા પ્રોજેક્ટનું આજે મેં ઉદ્ઘાટન કર્યું છે. દેશમાં મોટા પ્રમાણમાં ખાંડનું ઉત્પાદન કરવામાં ગુજરાત અગ્રગણ્ય રાજ્ય છે અને લાખો હેક્ટરમાં દર વર્ષે લાખો ખેડૂતો શેરડીનું જે ઉત્પાદન કરે છે, અત્યાર સુધી એ શેરડીનું પિલાણ થઈને એમાંથી ફક્ત ખાંડનું ઉત્પાદન થતું હતું અને એની બાય પ્રોડક્ટ તરીકે મોલાસીસ નીકળતું હતું. હવે એ મોલાસીસમાંથી જે ઇથેનોલ બનાવવાનો પ્રોજેક્ટ અહીંયા શરૂ કર્યો છે અને મને મળેલી માહિતી પ્રમાણે ખેડૂતોને શેરડીનો જે ભાવ ટન દીઠ અત્યારે મળતો હતો એમાં હવે ઇથેનોલ પ્રોજેક્ટ થવાના કારણે જે વેલ્યુ એડિશન થયું છે, જે આવકમાં વધારો થયો છે, એના કારણે ખેડૂતોને 300-150 રૂપિયા વધારે ભાવ મળશે અને ખેડૂતોની પણ આવક વધશે. આવું સુંદર કામ અહીંયા થયું છે એ બદલ ચેરમેનશ્રીને, એમના સૌ સાથીઓને અને એમના વહીવટી સ્ટાફને અને ટેકનોલોજીના
જે લોકો સપ્લાયર છે